નમસ્કાર મિત્રો સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ જેપી જીકે ટ્રીક ફોર ઓલમાં મિત્રો આપણે મારા આગામી વિડીયો ગુજરાતી સાહિત્ય સંસ્થામાં ભાગ એકમાં આપણે ત્રણ સંસ્થા જોઈતી ગુજરાત વનનેક્યુલર સોસાયટી ગુજરાત સાહિત્ય સભા અને ગુજરાત સાહિત્ય પરિષદ તો આજે મિત્રો આપણે બીજી ત્રણ એવી સંસ્થા જોઈશું કે જેથી કરીને આગામી એક્ઝામની અંદર કદાચ ગુજરાતી સાહિત્ય સંસ્થાને લઈને જો કોઈ ક્વેશ્ચન બને તો મિત્રો આપણને આવડે તો મિત્રો મેં વાત કરીએ એ પ્રમાણે આગળ આપણે આ જે ત્રણ સંસ્થા આપણે જે જોઈતી અને હવે પછીની જે ત્રણ સંસ્થા છે એની મિત્રો આપણે વાત કરીએ તો મિત્રો ભાગ બે માં ચોથી સાહિત્ય સંસ્થા છે પ્રેમાનંદ સાહિત્ય સભા જે મિત્રો વડોદરામાં હાલ સ્થિત છે અને એની સ્થાપના જો જોઈએ તો ઓગણીસો ને સોળમાં વડોદરા વડોદરા સાહિત્ય સભા તરીકે એની સ્થાપના થઈ હતી ઓગણીસો ને સોળમાં જ્યારે મિત્રો આ સંસ્થા શરૂ થઈ ત્યારે વડોદરા સાહિત્ય સભા તરીકે ઓળખાતી હતી અને ઓગણીસો ચુમ્માલીસમાં પ્રેમાનંદ સાહિત્ય સભા નામ ધારણ કર્યું તો કદાચ મિત્રો પૂછી શકે કે ભાઈ ઓગણીસો સોળમાં સ્થાપના થઈ ત્યારે શું નામ હતું તો વડોદરા સાહિત્ય સભા અને હાલ પ્રેમાનંદ સાહિત્ય સભા તરીકે ઓળખાય છે અને મિત્રો આ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે ધ્યાન રાખજો આ સંસ્થા દ્વારા દર બે વર્ષે સાહિત્યકાર નામે સામયિક પ્રગટ થાય છે કદાચ ક્યારેય એક્ઝામમાં પૂછાયેલ નથી પણ મિત્રો કદાચ આવનાર એક્ઝામમાં કદાચ પૂછાઈ જાય આ સંસ્થા દ્વારા દર બે વર્ષે સાહિત્યકાર નામે સામયિક પ્રગટ થાય છે ધ્યાન રાખજો અને પાંચમી સંસ્થા જોઈએ તો નર્મદ સાહિત્ય સભા જે હાલ મિત્રો સુરતની અંદર સ્થિત છે અને સ્થાપના જોઈએ તો ઓગણીસો ત્રેવીસમાં ગુજરાતી સાહિત્ય મંડળની સ્થાપના થઈ એટલે કે ઓગણીસો ત્રેવીસમાં જ્યારે મિત્રો સ્થાપના થઈને ત્યારે ગુજરાતી સાહિત્ય મંડળ તરીકે ઓળખાતું હતું પરંતુ આગળ જઈને ઓગણીસો ને ઓગણચાલીસમાં નર્મદ સાહિત્ય સભા તરીકે નામ ધારણ કર્યું તો મિત્રો નર્મદ સાહિત્ય સભાની મુખ્ય પ્રવૃત્તિ જોઈએ તો લેખકો લેખકોનો મિલન સમારોહ યોજવો હેમચંદ્રાચાર્ય સારસ્વત મહોત્સવ કવિ કાલિદાસ સમારોહ યોજવો વગેરે જેવી પ્રવૃત્તિ નર્મદ સાહિત્ય સભા કરે છે અને મિત્રો ઓગણીસો ઓગણીસો ચાલીસથી નર્મદ સુવર્ણચંદ્રક એનાયત કરે છે તો કદાચ ક્વેશ્ચન બને કે નર્મદ સુવર્ણચંદ્રકની શરૂઆત ક્યારથી થઈ તો મિત્રો ઓગણીસો ચાલીસથી અને છઠ્ઠી સંસ્થાની વાત કરીએ તો મિત્રો ગુજરાત સાહિત્ય એકેડમી જે હાલ ગાંધીનગરની અંદર સ્થિત છે તો મિત્રો સ્થાપનાની જો વાત કરીએ તો ઓગણીસો ને બ્યાસીની અંદર ગુજરાત સાહિત્ય એકેડમીની સ્થાપના થઈ અને મિત્રો કોણે કરી તો રાજ્ય સરકારે કરી છે ગુજરાત સાહિત્ય એકેડમીની સ્થાપના અને મિત્રો સંસ્થાનું મુખપત્ર છે શબ્દસૃષ્ટિ જે નિયમિત પ્રગટ થાય છે અને મિત્રો આજે શબ્દસૃષ્ટિનો પ્રશ્ન ઘણી એક્ઝામમાં પૂછાયેલ છે ગુજરાત સાહિત્ય એકેડમીનું મુખ્ય પત્ર ક્યુ છે તો શબ્દસૃષ્ટિ એકવાર વધારે ધ્યાન આપજો શબ્દસૃષ્ટિ ઉપર અને જો પરિષદની વાત આવે તો પરત પરબ તો પરિષદથી પરબ યાદ રહી જાય તો શબ્દસૃષ્ટિને આપણે એકેડમી સાથે જોડી શકીએ અને મુખ્ય પ્રવૃત્તિ છે મિત્રો તો વિવિધ સાહિત્યકારોનો પરિસંવાદ કાર્ય શિબિર યોજવી અને નવા સાહિત્યકારો માટે પોતાના પ્રકાશન કરવા માટે આર્થિક સહાય પ્રદાન કરે છે એટલે મિત્રો ખૂબ મોટી વાત કહેવાય કદાચ કોઈ નાનો માણસ હોય હોય સારું કાર્ય લેખન બાબતે તો જે ગુજરાત સાહિત્ય એકેડમી છે તો એને પોતાના પ્રકાશન માટે આર્થિક સહાય પણ પ્રદાન કરે છે તો મિત્રો આ આથી બધી મુખ્ય સાહિત્ય સંસ્થા તો મિત્રો ભાગ એક અને ભાગ બે ની અંદર આપણે કુલ છ સાહિત્ય સંસ્થા જોઈ તો મિત્રો અવારનવાર આ છ સાહિત્ય સંસ્થાને લઈને જ પ્રશ્ન હોય છે તો મિત્રો એક વાર મારો ભાગ એક અને એક ભાગ બે આ બે વ્યવસ્થિત રીતે જોઈ લેજો જેથી કરીને આપણે કોઈ દિવસ કાંઈ તકલીફ ના પડે જો મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ વેરી મચ